जय हिंद मित्रों, वेलकम टू लक्षवेद लर्निंग। अमारी साहित्यकारों ने सीरीज में आज अन्य एक साहित्यकार गुणवंत शाह ना जीवन अने तेमना साहित्य सर्जन विषय जानीशु, जे तमने आवनारी तमाम स्पर्धात्मक परीक्षा में खूबज उपयोगी साबित थशे, जेथी आप अमारा आ वीडियो ना अंत सुधी जोड़ायेला रहेशो। तो चालो शुरुआत करिए आजना आ साहित्यकार विषय। गुणवंत भूषणलाल शाह। गुणवंत शाह नो जन्म 12 मार्च 1937 ना रोज रांदेर जिल्लो सूरत खाते थयो हतो। तो गुणवंत शाह नो पूरु नाम शू छे? गुणवंत भूषणलाल शाह। तेमनो जन्म क्या थयो हतो? तो तेमनो जन्म 12 मार्च 1937 ना रोज रांदेर जिल्लो सूरत खाते थयो हतो। गुणवंत शाहे करेला प्रदान नी अंदर तेमने निबंध, चरित्र अने नवलकथा क्षेत्रे विपुल साहित्य सृजन करेलू छे। तो तेमने कया क्षेत्र नी अंदर साहित्य सृजन करेलू छे? तो निबंध, चरित्र अने नवलकथा नी अंदर तेमने साहित्य सृजन करेलू छे। गुणवंत शाह व्यवसाय अध्यापक हता। तेमने एमएस यूनिवर्सिटी वडोदरा, मिशिगन यूनिवर्सिटी यूएसए, दक्षिण गुजरात यूनिवर्सिटी सूरत में अध्यापक तरीके सेवा आपेली छे। तो गुणवंत शाह कई कई यूनिवर्सिटी नी अंदर अध्यापक तरीके सेवा आपेली छे? तो एमएस यूनिवर्सिटी वडोदरा, मिशिगन यूनिवर्सिटी यूएसए અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની અંદર તેમણે અધ્યાપક તરીકે સેવા આપેલી છે। આગળ જોઈએ ગુણવંત શાહે લખેલા નિબંધ સંગ્રહો। તો ગુણવંત શાહે નિબંધ સંગ્રહોની અંદર કાર્ડિયોગ્રામ, રણતો લીલા છમ, વગડાને તરસ ટહુકાની, મનમાં મેઘધનુષ, વિચારોના વૃદ્ધાવનમાં, ઢાઈ અક્ષર પ્રેમ કા, ગાંધીની છે ઘડિયાલ, साइलेंस जॉन, गांधीना चंपल, 32 कोठे दीवा, संभवामी युगे युगे, एकांत आकाश, कबीर खाड़ा बाजार मा, परोढ़िए कलरव, वृक्ष मंदिर नी छाया मा, कोकरवानो तड़को, निरखी ने गगन मा, विराट ने हिंडोड़े, झाकड़ भीना पारिजात, પ્રભુના લાડકવાયા અને નિખાલસ વાતો જેવા તેમણે નિબંધ સંગ્રહોની રચના કરેલી છે। તો ગુણવંત શાહે કયા કયા નિબંધ સંગ્રહો લખેલા છે? તો કાર્ડિયોગ્રામ, રણતો લીલા છમ, વગડાને તરસ ટહુકાની, મનમાં મેઘધનુષ, વિચારોના વૃદ્ધાવનમાં, ઢાઈ અક્ષર પ્રેમ કા, ગાંધીની છે ઘડિયાલ, સાયલન્સ જોન, ગાંધીના ચંપલ, 32 કોઠે દીવા, સંભવામી યુગે યુગે, એકાંત આકાશ, કબીર ખાડા બજારમાં, પરોઢીએ કલરવ, વૃક્ષ મંદિરની છાયામાં, કોકરવાનો તડકો, નિરખીને ગગનમાં, વિરાટ ને હિંડોળે, ઝાકળ ભીના પારિજાત, પ્રભુના લાડકવાયા અને નિખાલસ વાતો જેવા નિબંધ સંગ્રહોની રચના ગુણવંત શાહે કરેલી છે। આગળ જોઈએ તેમણે સાહિત્ય સર્જન। આગળ જોઈએ તો તેમણે મહંત મુલ્લા, પાદરી, કૃષ્ણનું જીવન સંગીત, અસ્તિત્વનો ઉત્સવ, વિસ્મયનું પરોઢ, ભગવાનની ટપાલ, ટહુકો, પુસ્તા નરપંડિત અને પતંગિયાની અમૃત યાત્રા ક્ષેત્રે તેમણે સાહિત્ય સર્જન કરેલું છે। મહંત મુલ્લા, પાદરી, કૃષ્ણનું જીવન સંગીત, અસ્તિત્વનો ઉત્સવ, વિસ્મયનું પ્રૌઢ, ભગવાનની ટપાલ, ટહુકો, પૂછતા નરપંડિત અને પતંગિયાની અમૃત યાત્રા જેવું તેમણે સાહિત્ય સર્જન કરેલું છે। આગળ જોઈએ ગુણવંત શાહે લખેલી આત્મકથાઓ। તો ગુણવંત શાહે બિલ્લો ટિલ્લો અને ટચ અને જાત ભણીની જાત્રા આત્મકથા લખેલી છે। તો ગુણવંત શાહે કઈ કઈ આત્મકથા લખેલી છે? ગુણવંત શાહે તેમની લખેલી આત્મકથાઓની અંદર બિલ્લો ટિલ્લો ટચ
અને જાત ભણીની જાત્રા આ બે આત્મકથાઓ લખેલી છે। આગળ જોઈએ તો વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથો, ગુણવંત શાહના વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથોની અંદર તેમણે ગાંધીના ચશ્મા, રામાયણ માનવતાનું મહાકાવ્ય, મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય, કરુણામૂર્તિ બુદ્ધ, ગાંધી નવી પેઢીની નજરે, મહામાનવ મહાવીર અને સરદાર એટલે સરદાર જેવા વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથો તેમણે લખેલા છે। તો ગુણવંત શાહે કયા કયા વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથો લખેલા છે? તો ગાંધીના ચશ્મા, રામાયણ માનવતાનું મહાકાવ્ય, મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય, કરુણામૂર્તિ બુદ્ધ, ગાંધી નવી પેઢીની નજરે અને મહામાનવ મહાવીર અને સરદાર એટલે સરદાર જેવા તેમણે વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથો લખેલા છે। ગુણવંત શાહે લખેલા પ્રવાસ પુસ્તકની વાત કરીએ તો તેમણે પ્રવાસ પુસ્તકની અંદર કોલંબસના હિન્દુસ્તાનમાં નામનું તેમણે પ્રવાસ પુસ્તક લખેલું છે। તો ગુણવંત શાહે કયું પ્રવાસ પુસ્તક લખેલું છે? તો કોલંબસના હિન્દુસ્તાનમાં નામનું તેમણે પ્રવાસ પુસ્તક લખેલું છે। આગળ જોઈએ તો ગુણવંત શાહે લખેલી નવલકથાઓ, તો નવલકથાઓની અંદર તેમણે રજકણ સૂરજ થવાને શમણે, મટેલ અને પવનનું ઘર જેવી નવલકથાઓ લખેલી છે। તો ગુણવંત શાહે કઈ કઈ નવલકથાઓ લખેલી છે? તો રજકણ સૂરજ થવાને શમણે, મોટેલ અને પવનનું ઘર નામની નવલકથા લખેલી છે। આગળ જોઈએ ગુણવંત શાહને મળેલા પુરસ્કારો, તો તેમને મળેલા પુરસ્કારોની અંદર પ્રવીણકાંત રેશમવાલા સ્મૃતિ એવોર્ડ 1992ની અંદર, રણજીત રામ સુવર્ણચંદ્રક 1997માં, સ્વામી સચ્ચિદાનંદ સન્માન 2001માં, પદ્મશ્રી એવોર્ડ 2015ની અંદર, ગુજરાત સાહિત્ય અકાદમીનો સાહિત્ય રત્ન એવોર્ડ 2016ની અંદર અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડીલીટની પદવી 2019માં એનાયત કરવામાં આવી હતી। તો ગુણવંત શાહને કયા કયા પુરસ્કારો મળેલા છે? તો પ્રવીણકાંત રેશમવાલા સ્મૃતિ એવોર્ડ 1992, રણજીત રામ સુવર્ણચંદ્રક 1997, સ્વામી સચ્ચિદાનંદ સન્માન 2001ની અંદર, પદ્મશ્રી એવોર્ડ 2015માં, ગુજરાતી સાહિત્ય અકાદમીનો સાહિત્ય રત્ન એવોર્ડ 2016માં અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડીલીટની પદવી 2019માં એનાયત કરવામાં આવી હતી। ગુણવંત શાહના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ। નીચેનામાંથી કઈ કૃતિ ગુણવંત શાહની છે? તો ગાંધીના ચશ્મા નામની કૃતિ ગુણવંત શાહની છે। લેખક અને સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો, તો વિચારોના વૃદ્ધાવનમાં નામની કૃતિ ગુણવંત શાહની છે। સાહિત્યકાર ગુણવંત શાહનું જન્મસ્થળ જણાવો, તો ગુણવંત શાહનું જન્મસ્થળ કયું હતું? રાંદેર, જે સુરત ખાતે આવેલું છે। સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો, તો કાર્ડિયોગ્રામ નામની કૃતિ કોની છે? ગુણવંત શાહની। ગાંધીના ચશ્મા કૃતિ કોની છે? ગુણવંત શાહની। વિચારોના વૃદ્ધાવનમાં કૃતિ કોની છે? તો એ પણ ગુણવંત શાહની। અને કાર્ડિયોગ્રામ કૃતિ કોની છે? ગુણવંત શાહની। મિત્રો, અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, લિંક પર જઈ તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો, જ્યાં તમને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અપડેટ અને અમારા વિડીયોની લિંક તમને મળી રહેશે। તો આ હતા આપણા ગુજરાતી સાહિત્યના મહાન સાહિત્યકાર ગુણવંત શાહ। જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। જય હિંદ।